નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસ ધોરણ નવ અને વિશે ગુજરાતીના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોઈશું જે મિત્રો તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો પીડીએફ મેળવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી મિત્રો એપ્લિકેશનની લિંકમાંથી આ પેપરનો પીડીએફ ફંડ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીશું તમારું પેપર છે ત્રણ કલાકનો રહેશે અને કુલ ગુણ રહેશે એસી વિભાગ એની વાત કરીએ તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો મૃત મિત્રો તમારે આની અંદર ખાસ જે તૈયારી કરવાની છે એ કૃતિની સામે તેના કર્તાના નામ જોડવાના છે એટલે કે જે પાઠ છે એના લેખક અથવા તો મિત્રો સાહિત્ય કૃતિનો પ્રકાર પણ અહીં પૂછાઈ શકે છે તો ખાસ તમારી અનુક્રમણિકા જે છે કરી દેવી ચોરી અને પ્રાયચિત તો એ ગાંધીજી દ્વારા લખેલો પાઠ છે ગોપાળ બાપા તો ભાઈ પંચોળી લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર છાલ છોતરાને ગોટલા તો બકુલ ત્રિપાઠી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે આ વાક્ય કોણ બોલે છે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે આ વાક્ય ગોપાળ બાપા બોલે છે કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા હતા તો કાકી લોકોને દવાખાના અંગે પાજરા ફોળની ઉપમા આપતા હતા અરુણિમાએ કયો સંકલ્પ કર્યો તો અરુણિમાએ સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ જ સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે યુગાંડાના બેદાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે તો મિત્રો સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી ભાઈના સોનાના કળામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવા ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પ્રશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નહોતો તો કાકી દવાખાનામાં મંગુ માટે પરિચારિકારોને આટલી ભલામણ કરી કે મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી એ સૂકા રોટલા ખાતી નથી સાંજે વાળુંમાં રોટલો દૂધમાં ચોળીને આપજો દૂધ ન હોય તો દાળમાં ચોળીને આપજો અને દહીં બહુ ભાવે છે દરરોજ તો ન બને પણ બીજે ત્રીજે દાહડે દહીં આપજો એ માટે વધારાનો ખર્ચ થશે તો એ અમે આપીશું જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું પ્રશ્ન નંબર આઠ દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી એ તમારા શબ્દોમાં લખો તો દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માગવા કહ્યું દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજાએ પણ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી મિત્રો અથવા તો તમને અહીં અથવામાં પ્રશ્ન મળી શકે છે કે નાનજીભાઈ મહેતાના જીવનના પંચશીલ સિદ્ધાંતો જણાવો તો નાનજીભાઈ મહેતાના જીવનનો આ પંચશીલ સિદ્ધાંત હતો સાદું ભોજન સાદું પહેરવેશ સાદું લખાણ સાદી ભાષા અને ઉચ્ચ વિચારો આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાના માટે જાળવી રાખ્યા હતા તેમણે સામાન્યજનો ગ્રામ સમાજ મહિલાઓ આસપુર્શતા નિવારણ શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો મિત્રો ચાર ગુણનો પ્રશ્ન છે કે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો વિદ્યાર્થી મિત્રો તમારા તમામ પરીક્ષાના વાર્ષિક પેપરો જે છે તેના મોસ્ટ આઈ એમપી આદર્શ પ્રશ્નપત્રો આપણે ચેનલમાં મૂકવામાં આવનાર છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દવાખાનામાં મુલાકાતના સમયે વચલાખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા સૌજનોએ ઘરેથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી એક ગાંડીબાઈને પણ પરચી પરિચારિકા એટલે કે નર્સે એના ધાણીએ લાવેલા ખાવાનો ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું પણ પેલી ગાંડીબાઈએ છણકો કર્યો પરિચારિકાએ સહેજ અને ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું નેપકિનથી એનું મોલ ઉછ્યું કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેવી કેટલી ભલામણો કરી છતાંય તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનાનો સંતોષકારક જવાબ આપ્યો અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટી મોએ રેડી પડે છે ત્યારે ડોક્ટર મેટુ અને પરિચારિકાઓના

દરેક મોસમને મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે અને જલસા થાય તે મકાઈના ડોડાની મિજબાની થાય આજુબાજુની વાડીના અને અડોશ પડોશના મિત્રો ભેગા થાય જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આવી જલસામાં ભળી જાય જર્જરિત લાકડાની અને આછી પાંખી કાથીની ખાટલીઓ પર માનવતા મહેમાનોને બેસાડવામાં આવે સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી આવી તાપણો કરે એમાં ભૂઠા શેકાય એ પછી પીળા અને કાળા ભૂઠા સૌને ખાવા માટે વહેંચે પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય આ જલસો તો રાતે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે આ ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટીઓ યોજાય ભલે એ નાની અને ખાનગી હોય આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો પણ આનંદ માણી લેતા હોય છે અથવા નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાંડાના બેતાજ જ બાદશાહ તરીકે શા માટે ઓળખાય છે તો નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખેતીનું સહેજ જ્ઞાન ન હતું છતાં તેમણે યુગાંડાની વણ ખેડેલી ધરતી ઉપર અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી પોતાની હૈયાસૂજ અને સખત પુરુષાર્થના કારણે તેમને એમાં સફળતા પણ મળી એ પછી તેમણે કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગ વિખ્યાત બન્યો આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો તેમણે શેરડીનો વાવેતર કરી ઈસવીસન ઓગણીસો ચોવીસમાં લુગાજી સુગર ફેક્ટરી શરૂ કરી એક સદી પહેલાં જાપાનને ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરાવી આમ સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા અને માત્ર ચાર ચોપડી સુધી ભણેલા નાનજીભાઈને અજાણી આ પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવામાં અને તેને વિકસાવવામાં સફળતા મળી આથી નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ જ તરીકે ઓળખાવ્યા છે ત્યાર પછીના મિત્રો આગળના પ્રશ્નોનો જો સોલ્યુશન મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી મિત્રો લિંક ઉપરથી અથવા અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મિત્રો આગળનું સંપૂર્ણ પેપર મેળવી શકો છો